નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર, ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં આપણે પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિનું માપ, એનો આપણે સામાન્ય અભ્યાસ કર્યો. સારા મધ્યવર્તી સ્થિતિના માપો જોયા. હવે એનું પહેલું માપ છે, મધ્યવર્તી સ્થિતિના જે માપો છે એનું પહેલું માપ મધ્યક, જેને સમાંતર મધ્યક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મધ્યક એ એવું માપ છે કે જે સામાન્ય રીતે બધા જ અવલોકનો હોય, એ બધા જ અવલોકનો ના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે જો ભાગવામાં આવે તો આપણને મધ્યક મળે. એટલે બધા જ અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી આપણને મધ્ય કિંમત મળે છે, જેને એક્સ બાર વડે આપણે દર્શાવવામાં આવે છે, જેને એક્સ બાર વડે દર્શાવવામાં આવે. એટલે બધા જ અવલોકનો નો જે આપણે સરવાળો કરીએ એને સિગ્મા એક્સ કહેવાય. એને શું કહેવાય? સિગ્મા એક્સ. એને આપણે અવલોકનોની સંખ્યા, એટલે અવલોકનોની સંખ્યાને આપણે શું કહીએ? એન. એટલે બધા જ અવલોકનોનો સરવાળો, જેને આપણે સિગ્મા એક્સ કહીએ, એને અવલોકનોની કુલ સંખ્યા, જેને એન કહેવાય, એના વડે જો ભાગવા મળે, ભાગવામાં આવે, તો આપણે એને મધ્યક તરીકે ઓળખીએ છીએ, જેને સંકેતમાં એક્સ બાર વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, મધ્યકના લાભો આપણે જોઈએ. સામાન્ય રીતે મધ્યવર્તી સ્થિતિનું એવું માપ છે કે જે વચ્ચેની કિંમત દર્શાવે છે, કેન્દ્રવર્તી કિંમત દર્શાવે છે. તો મધ્યકના લાભો, તે મધ્યવર્તી સ્થિતિનું સૌથી પ્રચલિત માપ છે. મિત્રો, આ એવું માપ છે કે જે સૌથી પ્રચલિત અને એકદમ સરળ માપ છે, ખૂબ જ ઉપયોગમાં આવતું હોય અને સરળ ગણતરી કરી અને મેળવી શકીએ એવું માપ છે. એટલે મધ્યવર્તી સ્થિતિનું સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગી એવું માપ છે. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને સરળ છે. સામાન્ય રીતે આપણે ઉપર વ્યાખ્યા જોઈ કે ભાઈ બધા જ અવલોકનોનો સરવાળો કરી અને તેને અવલોકનોની સંખ્યા વડે ભાંગીએ એટલે આપણને મધ્ય કિંમત મળે, મધ્યક મળે. તો એકદમ સરળ માપ છે, એની વ્યાખ્યા સ્પષ્ટ છે અને ચોક્કસ ગાણિતીય સૂત્ર છે. અવર્ગીકૃત માહિતી માટે જોઈએ તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન, એટલે અને સામાન્ય રીતે વર્ગીકૃત માહિતી માટે પણ જુદા જુદા સૂત્ર છે. ટૂંકી રીતે અને ધારેલા મધ્યકની રીતે આપણે ગણીએ છીએ, સીધી રીતે દાખલાઓ ગણીએ છીએ, એ જ્યારે દાખલાઓ આવશે એમાં તમને સૂત્રની સમજ આપવામાં આવશે. તો તેનું ચોક્કસ ગાણિતિક સૂત્ર છે કે જેની મદદથી આપણે મધ્યક મેળવી શકીએ છીએ. ગણતરી સરળ અને સમજવામાં પણ સરળ છે. મધ્યકની ગણતરી એકદમ સરળ છે અને તે સમજવામાં પણ ખૂબ જ સરળ છે. ગણતરીમાં બધા જ અવલોકનોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે. એનો મતલબ એમ કે જ્યારે મધ્યકની આપણે ગણતરી કરીએ ત્યારે એની ગણતરીની અંદર બધા જ અવલોકનોનો સમાવેશ કરવામાં આવે છે અને બધા જ અવલોકનોનો ઉપયોગ કરવામાં આવે છે અને બધા જ અવલોકનોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે. કોઈ અવલોકનોને વધુ આપવામાં આવતું હોય, કોઈને ઓછું, એવું નથી. બધા જ અવલોકનોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. માહિતીના બધા જ અવલોકનો પર આધારિત, એટલે કે મધ્યકની ગણતરીમાં બધા જ અવલોકનોને ગણતરીમાં લેવામાં આવે છે, દરેક અવલોકનો ધ્યાનમાં લેવામાં આવે છે. મધ્યકના લાભની અંદર આપણે કહી શકીએ કે વિશેષ બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ, જે પાયાની મહત્ત્વની ક્રિયાઓ હોય કે જે આગળ આપણે અભ્યાસ કરીએ તો એમાં પણ ઉપયોગી બને, તો એવા વિશેષ બેઝિક ક્રિયાઓ માટે
એ અનુકૂળ છે, વિશેષ બેજ ક્રિયા માટે મધ્યક અનુકૂળ માપ છે. સ્થિર માપ, આદર્શ માપની અંદર જોયું હતું કે એવા માપને આદર્શ માપ કહેવાય કે જે સ્થિર માપ હોય, એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કદના આપણે જુદા જુદા નિદર્શો લઈએ અને એ નિદર્શોની ગણતરી કરી અને જે સરેરાશની કિંમત મેળવવામાં આવે, એટલે કે મધ્યક મેળવવામાં આવે, એ મધ્યકની કિંમત લગભગ સમાન હોય. ભલે આપણે જુદા જુદા એટલે કે જુદા જુદા નિદર્શો લીધા હોય, સમાન કદના જુદા જુદા નિદર્શો લીધા હોય, પણ એના મધ્યકની કિંમત આપણને કેવી મળે? લગભગ સરખી મળે, સમાન મળે. તો સમાન મળે એટલે આપણે એને સ્થિર માપ કહી શકીએ. મધ્યકના ગેરલાભો જોઈએ કે મધ્યક છે એના ગેરલાભો. તો અતિ મોટા કે નાના અવલોકનની અસર વધુ. માનો કે મધ્યકની અંદર બધા જ અવલોકનનો સમાવેશ કરવામાં આવે છે. હવે એની અંદર અતિ મોટા કે અતિ નાના અવલોકનો હોય, હું 1-10 માનો કે અવલોકન આપું, 1-9 અવલોકન આપું, 1-2-3-4-9 અને પછી 1 અવલોકન હું 1000 કે 100 આપું, તો એની અસરને કારણે આપણને મધ્ય કિંમત નાની મળશે. અથવા 1-1100-1200-1300 એમ આપું અને પછી 1 અવલોકન હું તમને નાનું આપું, બરાબર 5 આપણે આપીએ, તો એની અસરને કારણે આપણને સામાન્ય રીતે મધ્યકની કિંમત છે એની ઉપર અસર થશે. એટલે અતિ નાના અને અતિ મોટા અવલોકનની અસર વધુ થાય. ખુલ્લા છેડાવાળા વર્ગો માટે બિનઉપયોગી. ખુલ્લા છેડાવાળા વર્ગો એટલે એવા વર્ગો કે જેની અંદર માનો કે શરૂઆતનું એવું હોય કે 50-10, 10-, છેલ્લો વર્ગ એવો હોય કે 1000 અથવા 100, તો એવા ખુલ્લા છેડાવાળા વર્ગ માટે સામાન્ય રીતે મધ્યક મેળવી શકાતો નથી. આલેખ કે નિરીક્ષણથી મધ્યકની કિંમત મળતી નથી. આલેખ દોરવામાં આવે અથવા તો નિરીક્ષણ કરવામાં આવે તો એની ઉપરથી ફક્ત આપણને મધ્યક મળશે નહીં. અમુક અવલોકનો ખૂટતા હોય ત્યારે મધ્યકની ચોક્કસ કિંમત ન મળે. માનો કે વચ્ચે અમુક અવલોકનો આપણી પાસે હોય નહીં, વચ્ચેના અમુક અવલોકનો ખૂટતા હોય, આપણી પાસે એની કિંમત જ ન હોય, તો આપણે એના મધ્યકની ગણતરી કરી શકતા નથી. અવલોકનો સરેરાશની આસપાસ અસમાન રીતે વિતરિત થયેલ હોય તો મધ્યક સારું પ્રતિનિધિત્વ ધરાવતું નથી. અસમાન રીતે એટલે સામાન્ય રીતે જે અવલોકનો આપ્યા હોય એમાં ખૂબ જ ફેરફાર હોય, સરેરાશની કિંમતથી અસમાન રીતે એ વિતરિત થયેલા હોય, અને ત્યારે જો આપણે મધ્યક મેળવીએ તો એ મધ્યકની કિંમત છે એ યોગ્ય પ્રતિનિધિત્વ રજૂ નહીં કરે. એટલે એની ઉપરથી જે તારણો નીકળે, જે આપણે નિર્ણયો લઈએ ભવિષ્ય માટેના, એ આ ગેરમાર્ગે દોરે. અવલોકનોનું મહત્ત્વ જુદું જુદું હોય ત્યારે મધ્યક ઉપયોગી નથી. જ્યારે સામાન્ય રીતે અવલોકનોને જુદું જુદું મહત્ત્વ આપવામાં આવતું હોય, એટલે મહત્ત્વ જ્યારે જુદું જુદું હોય ત્યારે સામાન્ય રીતે મધ્યક ઉપયોગી થતો નથી, ત્યારે ભારિત મધ્યકનો ઉપયોગ થાય છે, એટલે મધ્યક ઉપયોગી નથી. એની પછી બીજું આપણે મધ્યવર્તી સ્થિતિના જે માપો છે એમાં મધ્યકનું બીજું માપ જોઈએ, મિશ્ર મધ્યક. મિશ્ર મધ્યક એટલે બે કે તેથી વધુ સમૂહના અવલોકનોની સંખ્યા અને તેમના મધ્યકો ઉપરથી તેના સંયુક્ત સમૂહનો મધ્યક મેળવી શકીએ છીએ. એટલે આપણને બે કે તેથી વધુ સમૂહ આપેલા હોય, એના અવલોકનોની સંખ્યા આપેલી હોય અને એનો મધ્યક આપેલો હોય, તો એના ઉપરથી આપણે જે સમૂહ હોય એ સમૂહનો સંયુક્ત એટલે કે ભેગો મધ્યક મેળવી શકીએ છીએ, જેને સામાન્ય રીતે મિશ્ર મધ્યક કહેવામાં આવે છે. એટલે તેને આપણે મિશ્ર મધ્યક કહીએ છીએ. મિશ્ર મધ્યકનો સંકેત છે એ X̄C છે. X̄C આપણે કરીએ એને આ સંકેતની અંદર મિશ્ર મધ્યક છે એને X̄C વડે દર્શાવવામાં આવે છે. મિશ્ર મધ્યકની અંદર બે કે વધારે સમૂહ આપેલા હોય, માનો કે પહેલો સમૂહ હોય એના અવલોકનોની સંખ્યા હોય એને માનો કે આપણે N1 કહીએ, અને એ સમૂહનો આપણને જે મધ્યક આપેલો હોય એ મધ્યકને આપણે કહીએ X̄1 એટલે આ પહેલા સમૂહ
ના અવલોકનની સંખ્યા અને પહેલા સમૂહનો મધ્યાંક. એવી રીતે આપણને જેટલા સમૂહ આપેલા હોય પ્લસ બીજો સમૂહના અવલોકનની સંખ્યા એને કહેવાય એન ટુ, એટલે આ એન ટુ. અને એનો આપણને બીજા સમૂહનો જે મધ્યક આપેલો હોય તો એને કહેવાય એક્સ બાર ટુ. આ રીતે જેટલા સમૂહ આપેલા હોય, હજી ત્રીજો સમૂહ માનો કે તમને આપેલો હોય, તો પ્લસ એન થ્રી એક્સ બાર થ્રી, એટલે ત્રીજા સમૂહના અવલોકનની સંખ્યા એન થ્રી અને એનો મધ્યક એક્સ બાર થ્રી. ચોથો સમૂહ આપ્યો હોય તો ચાર. જેટલા સમૂહ આપણને આપેલા હોય એ સમૂહના અવલોકનની સંખ્યા અને એનો મધ્યક છે એનો ગુણાકાર કરવાનો, અને પ્લસ જેટલા સમૂહ હોય એના અને છેદમાં ભાંગ્યા જેટલા સમૂહના અવલોકનની સંખ્યા હોય એનો એન વન પ્લસ એન ટુ, એન વન પ્લસ એન ટુ. અહીંયા આપણે બે જ સમૂહની વાત કરીએ છીએ, એટલે એન વન પ્લસ એન ટુ થશે. જો ત્રણ સમૂહ હોય તો એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી થાય, બરાબર. તો આ રીતે આપણે એક્સ બાર સે મિશ્ર મધ્યક આ રીતે મળે. આ બે સમૂહ માટેનું આપણે સૂત્ર બનાવ્યું છે. ત્રણ સમૂહ હોય તો જે આગળ એન થ્રી પ્લસ એક્સ બાર થ્રી અને છેદમાં પ્લસ એન થ્રી વધારવાનું, બરાબર. તો એક્સ બાર સી એટલે મિશ્ર મધ્યક. મિત્રો, મિશ્ર મધ્યક છે એ મિશ્ર મધ્યક મેળવવા માટે સામાન્ય રીતે આપણને અવલોકનની સંખ્યા, જે તે સમૂહ હોય એના અવલોકનની સંખ્યા અને એનો મધ્યક આપેલો હોય છે, એની મદદથી આપણે મિશ્ર મધ્યક મેળવી શકીએ છીએ. તો મિશ્ર મધ્યક પછી આપણે જોશું હવે ભારિત મધ્યક. મિત્રો, ભારિત મધ્યક સામાન્ય રીતે જ્યારે અવલોકનોને જુદું જુદું મહત્ત્વ આપવામાં આવતું હોય, એક સરખું મહત્ત્વ બધા જ અવલોકનોને જ્યારે આપવામાં ન આવે ત્યારે ભારિત મધ્યકનો ઉપયોગ થાય. એટલે આપેલી માહિતીના અવલોકનો અને તેને અનુરૂપ ભારને ધ્યાનમાં લઈ અને ગણવામાં આવતા મધ્યકને ભારિત મધ્યક કહેવાય. સામાન્ય રીતે ભારને ધ્યાનમાં લેવામાં આવે છે. ભાર એટલે મહત્ત્વ, એટલે આપણને જ્યારે જુદી જુદી વસ્તુઓ હોય એને જુદું જુદું મહત્ત્વ આપવામાં આવે. દાખલા તરીકે આપણે સામાન્ય રીતે જે કાંઈ ઘર ખર્ચની આપણે વાત કરીએ તો આપણે સૌથી પહેલાં ખોરાકની વસ્તુઓને વધારે મહત્ત્વ આપીએ છીએ, પછી મોજ શોખની વસ્તુઓને, પછી ખરીદી કરીએ છીએ. તો જ્યારે જુદી જુદી વસ્તુઓને જુદું જુદું મહત્ત્વ આપવામાં આવતું હોય ત્યારે સામાન્ય રીતે મહત્ત્વને ધ્યાનમાં લઈ અને જે મધ્યકની ગણતરી કરવામાં આવે છે તેને ભારિત મધ્યક કહેવામાં આવે છે. ભારિત મધ્યકને સંકેતમાં એક્સ બાર ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. એક્સ બાર ડબલ્યુ એટલે એક્સ બાર ડબલ્યુ વડે ભારિત મધ્યકને દર્શાવવામાં આવે છે. મિત્રો, ભારિત મધ્યક મેળવવા માટેનું સૂત્ર એક્સ બાર ડબલ્યુ બરાબર, ભારિત મધ્યક આપણે જો મેળવવો હોય તો એની અંદર આપણને જે સામાન્ય રીતે ભાર આપેલો હોય, જુદી જુદી વસ્તુઓને ભાર આપવામાં આવે, તો વસ્તુ માનો કે પહેલી છે તો એના અવલોકનો છે એને આપણે માનો કે એક્સ વન કહીએ, બરાબર. આ એક્સ વન એટલે પહેલી વસ્તુ, અને એને જે મહત્ત્વનો અંક આપવામાં આવે એને આપણે ડબલ્યુ વન કહીએ, એટલે એક્સ વન ડબલ્યુ વન. પ્લસ માનો કે બીજી કોઈ વસ્તુ હોય તો બીજી વસ્તુ કે બીજા અવલોકન છે એને અવલોકનને એક્સ ટુ કહેવાય, અને એને જે મહત્ત્વનો અંક આપવામાં આવે એને આપણે ડબલ્યુ ટુ કહીએ છીએ, ડબલ્યુ ટુ. એવી રીતે માનો કે ત્રીજી વસ્તુ હોય તો પ્લસ ત્રીજી વસ્તુને કે અવલોકનને આપણે એક્સ થ્રી કહીએ, એક્સ થ્રી. અને એને માનો કે જે ભાર આપવામાં આવે, મહત્ત્વ આપવામાં આવે એને આપણે ડબલ્યુ થ્રી કહીએ. તો અહીંયા આપણે ત્રણ વસ્તુઓ અને એને જે મહત્ત્વનો અંક આપવામાં આવે છે એને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ, ભાર વેઇટેજ. એના છેદમાં ભારનો સરવાળો કરવાનો, એટલે ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ થ્રી. તો આ રીતે ડબલ્યુ થ્રી. આ રીતે જેટલી વસ્તુ આપેલી હોય એટલી, માનો કે હજી એક વસ્તુ આપી હોય તો એક્સ થ્રી ડબલ્યુ થ્રી અને પ્લસ ડબલ્યુ એક્સ થ્રી ડબલ્યુ ફોર અને પ્લસ ડબલ્યુ ફોર, એમાં પ્લસ કરવાનું. આ ત્રણ વસ્તુ માટે આપણે સૂત્ર બનાવ્યું છે. એટલે આપણે એક્સ બાર બરાબર આમ કહી શકીએ, એક્સ બાર ડબલ્યુ બરાબર એક્સ બાર
આ એક્સ બાર ડબલ્યુ બરાબર આપણે લખી શકીએ કે સિગ્મા એક્સ આઈ ડબલ્યુ આઈ ના છેદમાં સિગ્મા ડબલ્યુ આઈ. હવે મિત્રો અહીંયા આઈ અનુક છે, એ અનુક ન લખીએ તોય ચાલે, એટલે આપણે લખી શકીએ એક્સ બાર ડબલ્યુ બરાબર ભારિત મધ્યક બરાબર સિગ્મા એક્સ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. તો સિગ્મા એક્સ ડબલ્યુના છેદમાં સિગ્મા ડબલ્યુ. તો આ રીતે આપણે જ્યારે જુદું જુદું મહત્ત્વ આપવામાં આવે અવલોકનને, ત્યારે આપણે એક્સ બાર ડબલ્યુ બરાબર સિગ્મા એક્સ ડબલ્યુના છેદમાં સિગ્મા ડબલ્યુ એ સૂત્ર વડે પણ આપણે ગણતરી કરી શકીએ અને ભારિત મધ્યક મેળવી શકીએ. એની પછી આપણે જોઈએ ભારિત મધ્યક, પછી આવે છે ગુણોત્તર મધ્યક. મિત્રો ગુણોત્તર મધ્યક એટલે જ્યારે કોઈ પણ સમય સાથે જ્યારે ચલ કિંમત બદલાય, ત્યારે જ્યારે ચલની કિંમતમાં ફેરફાર થતો હોય અને આ ચલની કિંમતમાં જે સતત ફેરફાર થયા કરે છે, માનો કે વસ્તુનો ભાવ છે એ સતત બદલાયા કરતા હોય, ઘણી બધી વસ્તુના ભાવ રોજે રોજ બદલાતા હોય અમુક વસ્તુના, તો આ ચલની અંદર જે સતત ફેરફાર થાય અને એ ફેરફારના દરની સરેરાશ જો આપણે મેળવવી હોય તો એ ગુણોત્તર મધ્યકની મદદથી મેળવી શકાય. એન ધન અવલોકનોના ગુણાકારના એનમાં મૂળને ગુણોત્તર મધ્યક કહેવામાં આવે છે. એટલે એનમાં મૂળને આપણે ગુણોત્તર મધ્યક કહીએ છીએ અને ગુણોત્તર મધ્યકને કેપિટલ જી વડે દર્શાવવામાં આવે છે. એટલે એન ધન અવલોકનો, માનો કે એનું સૂત્ર જી બરાબર વર્ગમૂળની અંદર આપણે લખી શકીએ કે જેટલે આપણને અવલોકનો આપેલા હોય, માનો કે એન ધન અવલોકનો એક્સ વન ગુણ્યા એક્સ ટુ, માઉસથી લખવામાં થોડીક તકલીફ પડે છે, એક્સ ટુ ગુણ્યા જેટલા અવલોકનો આપેલા હોય એનો ગુણાકાર કરવાનો, ગુણ્યા એક્સ થ્રી. આ રીતે જેટલા અવલોકનો આપણને આપેલા હોય એના એનમાં મૂળ, એટલે કે જેટલા અવલોકનો છે એક્સ એન બરાબર, આ વર્ગમૂળ છે. હવે એના એનમાં મૂળને, એટલે એનું એનમાં મૂળને શું કહેવામાં આવે છે, ગુણોત્તર મધ્યક. માનો કે બે જ વસ્તુ હોય તો એક્સ વન ગુણ્યા એક્સ ટુ વર્ગમૂળની અંદર લખી શકાય એક્સ વન ગુણ્યા એક્સ ટુ, બે છે એટલે અહીંયા બે આવશે. ત્રણ માનો કે પાંચ અવલોકનો હોય તો વર્ગમૂળની અંદર, વર્ગમૂળ નહીં પણ વર્ગમૂળની નિશાની કરી અને પંચમૂળ કરવાનું, પંચમૂળની અંદર એક્સ વન ગુણ્યા એક્સ ટુ ગુણ્યા એક્સ થ્રી ગુણ્યા એક્સ ફોર ગુણ્યા એક્સ ફાઈવ, એટલે એ રીતે આપણે ગુણોત્તર મધ્યક છે એ મેળવી શકીએ. તો મિત્રો ગુણોત્તર મધ્યક હંમેશા યાદ રાખજો કે ગુણોત્તર મધ્યક જે સમાંતર મધ્યક હોય એની કિંમત હંમેશા ગુણોત્તર મધ્યક કરતાં વધુ હોય અથવા એના જેટલી હોય. એટલે એક્સ બાર ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ જી થશે, એટલે કે સમાંતર મધ્યકની કિંમત ગુણોત્તર મધ્યક જેટલી હોય અથવા એના કરતાં વધુ હોય. એટલે એક્સ બાર ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ જી થશે. એમસીક્યુ વીએસક્યુ માટે મિત્રો આ અગત્યનું છે કે એક્સ બાર ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ જી. મિત્રો ગુણોત્તર મધ્યક એટલે હવે તમને ખ્યાલ આવ્યું કે એન ધન અવલોકનોના ગુણાકારના એનમાં મૂળને ગુણોત્તર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના લાભ અને ગેરલાભ વિશે જોઈએ. તો ગુણોત્તર મધ્યક
ના લાભ ગેરલાભ પહેલાં મેં તમને કીધું આપેલા અવલોકનો એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી અને એક્સ એન માટે સમાંતર મધ્યકની કિંમત હંમેશા ગુણોત્તર મધ્યક જેટલી અથવા તેનાથી વધુ હોય છે. મેં તમને સમજાવ્યું એ જ તે. એટલે કે અહીંયા એક્સ બાર લેસ દેન ઓર ઇઝ ઇક્વલ ટુ જી થશે. ગુણોત્તર મધ્યકના લાભ આપણે જોઈએ તો તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. ગુણોત્તર મધ્યકની વ્યાખ્યા આપણે જોઈ એ સ્પષ્ટ અને ચોક્કસ છે. ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે, કારણ કે જેટલા અવલોકનો હોય એ બધા જ અવલોકનોનો ગુણાકાર કરવામાં આવે છે અને એનું એનમું મૂળ મેળવવામાં આવે છે. એટલે બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે. સ્થિર માપ છે. સ્થિર માપ એટલે આપણે આદર્શ માપની અંદર પણ જોયું હતું કે એક જ સમષ્ટિમાંથી સમાન કદના આપણે જ્યારે જુદા જુદા નિદર્શ મેળવીએ અને એની ગણતરી કરી અને આપણે ગુણોત્તર મધ્યક મેળવીએ તો એની કિંમત લગભગ કેવી હોય છે, સમાન હોય છે. એટલે એને સ્થિર માપ કહેવામાં આવે છે. વિશેષ બેઝિક ક્રિયાઓ માટે એ અનુકૂળ માપ છે. તેની ગણતરીમાં અતિ મોટા કે અતિ નાના અવલોકનની અસર સંતુલિત કરવામાં આવે છે, કારણ કે આપણે એનું એનમું મૂળ લઈ લઈએ છીએ. એટલે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ, પંચમૂળ, એનમું મૂળ કરીએ છીએ. એટલે સામાન્ય રીતે અતિ નાના અને અતિ મોટા અવલોકનો હોય એની અસર કેવી થઈ જાય છે, સરખી થઈ જાય છે, સંતુલિત કરવામાં આવે છે અને તેથી તેની કિંમત મધ્યક કરતાં ઓછી મળે છે. હંમેશા મધ્યક કરતાં એની કિંમત ઓછી કે એના જેટલી હોય છે. એટલે મધ્યક કરતાં એની કિંમત ઓછી મળે છે. ગુણોત્તર મધ્યકના ગેરલાભો આપણે જોઈએ. તેની ગણતરી જટિલ અને અઘરી છે. મિત્રો, એનમું મૂળ શોધવું થોડું અઘરું પડે. આ તો કેલ્ક્યુલેટર હોય એટલે આપણે ઝડપથી અષ્ટમૂળ, ચતુર્થ મૂળ કે ઘનમૂળ આપણે મેળવી શકીએ છીએ. પણ જો કેલ્ક્યુલેટર ન હોય તો વર્ગમૂળ મેળવવું પણ અઘરું પડે, બરાબર, કોઈ પણ રકમનું. એટલે સામાન્ય રીતે તેની ગણતરી જટિલ અને અઘરી છે. કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી આપણે કરી શકીએ છીએ, પણ કેલ્ક્યુલેટર વગર ગણતરી કરવી અઘરી બને, એનું મૂળ કાઢવું અઘરું બને. એટલે આ એની મર્યાદા છે. કોઈ અવલોકન શૂન્ય કે ઋણ હોય તો તેની કિંમત મળતી નથી. આ ખાસ એમસીક્યુ માટે પણ પૂછાય કે કોઈ અવલોકનની કિંમત શૂન્ય કે ઋણ હોય તો પણ તેની સામાન્ય રીતે આપણને કિંમત ગુણોત્તર મધ્યક ન મળે. માનો કે કોઈ એક અવલોકનની કિંમત શૂન્ય છે તો શૂન્ય વડે બાકીના અવલોકન ગુણીએ એટલે શૂન્ય જ થઈ જાય, એટલે ગુણોત્તર મધ્યકની કિંમત ન મળે. અથવા ઋણ હોય તો પણ ન મળે, કારણ કે ધન અવલોકનોના ગુણાકાર આપણે વ્યાખ્યામાં જોયું હતું, એન ધન અવલોકનોના ગુણાકાર. એટલે ઋણ અવલોકન હોય ત્યારે પણ એની કિંમત મળતી નથી. બરાબર, જટિલ અને અઘરી છે. અવલોકન ઋણ અને શૂન્ય હોય તો એની કિંમત ન મળે. અવલોકનની સંખ્યા વધારે હોય, માનો કે વધારે અવલોકનો જ્યારે આપેલા હોય ત્યારે એની ગણતરી છે એ વધુ અઘરી બને છે. જ્યારે આપણને અવલોકનોની સંખ્યા વધુ આપેલી હોય ત્યારે સામાન્ય રીતે ગણતરીનું કામ છે એ મુશ્કેલ બને છે, વધુ અઘરું બને છે. થેન્ક યુ વેરી મચ. મિત્રો, દાખલાનો અભ્યાસ આપણે આની પછીના લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર.